આજકાલ મેડિકલની એટલે કે એમબીબીએસ અને ડેન્ટલની મેડિકલ એડમિશન માટેની સીટનું ચોઈસ ફિલિંગ ચાલુ છે. ઘણા વિદ્યાર્થી અને વાલીઓના ફોન આવે છે, આથી તેમને સરળતા રહે તે માટે હું આ વિડીયો મોકલું છું. તો વધુમાં વધુ વિદ્યાર્થી અને વાલીઓને આગળ ફોરવર્ડ કરવા મારી નમ્ર વિનંતી છે. આ સાથે સાથે જણાવી દઉં કે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર કનુ જે પટેલ નામે યુટ્યુબ ચેનલ છે, તેમાં પણ જુદા જુદા વિષય ઉપર બેનિફિટ્સ ઓફ રીનીટ અથવા રિપીટ નીટ, બેનિફિટ્સ ઓફ ડેન્ટલ બ્રાન્ચ, આવા ઘણા બધા વિષયો ઉપર મારી યુટ્યુબ વિડીયો ક્લિપ છે, તો તે પણ સાંભળવા. સાથે સાથે બીજા એક ડૉક્ટર છે ડૉક્ટર સાર્થક કરીને, તેની પણ યુટ્યુબ પર વિડીયો આવે છે, તેની વિડીયો મારા પણ કરતાં વધુ સારી હોય છે, તો આપ એ સાંભળવા અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. હવે ચોઈસ ફિલિંગમાં કઈ કોલેજને કઈ રીતે ક્રમ આપવો, ઘણા લોકો ભૂલ કરી બેસતા હોય છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને 380 માર્ક આવે છે, તો એની જાતે જાતે ગઈ સાલની સરખામણીમાં એ પ્લાનિંગ કરતો હોય છે કે મને આ જગ્યાએ એડમિશન મળી જશે. આથી જાતે જાતે સ્વીકારી, માનો કે 380 માર્ક છે અને એના કેલ્ક્યુલેશન એવું કહે છે કે એને કરમસદ, અદાણી, ભુજ અને પારુલ અમુક સિલેક્ટેડ અથવા ચાંદખેડા સિલેક્ટેડ કોલેજમાં જ મળશે. તો ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે એને જે મળવાનું હોય, સપોઝ એને પારુલમાં મળવાની છે શક્યતા કરમસદ, તો એનું ચોઈસ ફિલિંગ પહેલાં કરી દેતા હોય છે અને એવું વિચારતા હોય છે કે આમે મને બીજે મેડિકલ કોલેજમાં અમદાવાદ ક્યાં મળવાનું છે, તો એ લખીને શું મતલબ છે. આથી એ ચોઈસ ફિલિંગમાં ભૂલ કરતા હોય છે. તો મિત્રો, એ ભૂલ ન થાય માટે આપને એક માસ્ટર આઈડિયા આપી દઉં. તમે એવી રીતે વિચારો કે તમારે 720માંથી 720 પૂરેપૂરા માર્ક છે, તમને તમામ જગ્યાએ એડમિશન મળી રહ્યું છે. તમે એ રીતે વિચારો કે તમને પૂરેપૂરા માર્ક છે તમામ જગ્યાએ, તો તમારા માટે બેસ્ટ કઈ, તમે પહેલામાં પહેલી પૈકી કઈ પસંદ કરશો. અથવા તમે એવું વિચારો કે ગઈ સાલે ક્યાં એડમિશન કેટલા માર્કે અટક્યું હતું તમને ખબર જ નથી, અથવા તમને ક્યાં મળશે તમને ખબર જ નથી, તમે બિલકુલ બ્લેન્ક છો, તો તમારા માટે તમામ ઓપ્શનો ખુલ્લા છે. તમામ મેડિકલ કોલેજોના કે ડેન્ટલના દરવાજા ખુલ્લા છે. તો તમને ખબર નથી અને દરવાજા ખુલ્લા છે, તો તમે તમારા માટે સારામાં સારી કઈ પસંદ કરશો. આ રીતે વિચારો, પ્રિજ્યુડાઇઝ માઇન્ડથી મને અમુક જગ્યાએ નહીં મળે એને લખવાનો મતલબ નથી, હું પહેલાં લખી દઉં તો મારા આગળવાળા કરતો મને પહેલું મળી જશે. મિત્રો, યાદ રાખો, તમારા આગળવાળાએ જે પણ ચોઈસ કરી હોય, છેલ્લામાં જ તમે માનો કે પારુલ પહેલી પસંદગી કરી છે અને તમારા આગળ નંબરવાળાએ છેલ્લી પસંદ કરી છે, પરંતુ એને મળવાના ચાન્સીસ વધારે હોય. એટલે આવી પણ કેટલાક વિદ્યાર્થી વાલી ગેરસમજ કરતા હોય છે કે હું પહેલી પસંદગીની લખી દઉં, મારી પહેલી પસંદગી હોય, મારા આગળવાળાની પસંદગી પાછળ હોય તો મને પહેલી મળે, આવું કંઈ હોતું નથી. તમારા આગળવાળાને જે પસંદગી હોય એ મળે ત્યાં સુધી પછી જ તમારો વારો આવે. તો મિત્રો, કેટલા કેટલા ફેક્ટરો ધ્યાન રાખવાના હોય છે. સૌથી પહેલાં તો તમારે ફી સ્ટ્રક્ચર, સૌથી પહેલામાં પહેલો અગત્યનું, પહેલાં જે હતું કે બીજે મેડિકલ કોલેજમાં ફર્સ્ટ છે, વીએસ ફર્સ્ટ છે, આમાં સારું ભણાવે છે, તો મિત્રો લગભગ બધામાં સરખું જ ભણાવતા હોય છે. ઇવન તમને ભણાવવાની રીતે કહું તો જ્યાં સૌથી છેલ્લામાં છેલ્લું એડમિશન અટકે છે અથવા સૌથી મોંઘામાં મોંઘી કોલેજ છે કરમસદ, ભણાવવાની રીતે એનો ફર્સ્ટ નંબર છે. પરંતુ ફક્ત આપ પહેલામાં પહેલું સૌથી વધુ જો ધ્યાન આપવા જેવું હોય તો ફી અથવા આર્થિક પાસાને જ ધ્યાન આપો. બીજો નંબર ડિસ્ટન્સ, તમારા ઘરેથી કેટલું અંતર છે. ત્રીજો નંબર ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, તમારા ઘરેથી તમારે અપડાઉન કરવું છે, અવર જવર કરવી છે, શનિ રવિ ઘરે આવવું છે કે મહિને ઘરે આવવું છે, તો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી કેવી છે. એના પછી બધા ફેક્ટરો આવે જેવા કે હોસ્ટેલ ફેસિલિટી કેવી છે, જમવાની વ્યવસ્થા કેવી છે, જમવાને ફર્સ્ટ પ્રેફરન્સ ના આપશો, અથવા પછી ફેકલ્ટી કેવી છે, ત્યાં ભણાવવાનું કેવું છે. બીજું એ પણ ધ્યાન પર રાખો કે કેટલા વર્ષ જૂની કોલેજ છે. પહેલાં જૂની કોલેજોને પહેલી પ્રાયોરિટી એટલા માટે આપી કે ગઈ સાલે વિદ્યાર્થીઓને ખરાબ અનુભવ થયેલો, એમ કે મેડિકલ કોલેજને ફર્સ્ટ પછી સેકન્ડનું રિન્યુઅલ ન મળેલું. આથી આ વખતે ચાલુ થયું હોય, મોટાભાગે જીએમએસ અને સારી સારી કોલેજો જ છે, બીજી વખતે રિન્યુઅલ મળી જતું હોય છે, છતાં પણ આ વખતે જેનું પહેલું વર્ષ હોય
તેની પાછળથી પસંદગી આપી, જેથી ગઈ વખતે એમ કે શાહ મેડિકલ કોલેજ ચાંદખેડા જેવો આપને અનુભવ ન થાય. હવે લોકો સામાન્ય ક્રમ કેવો આપતા હોય છે, તમારે કોઈ આપે એના પર આધાર ન રાખો, પોતે પોતાના જ ફેક્ટરો નક્કી કરવા, કોઈના બૂટની અંદર આપણો પગ ના આવી શકે, આપણો આપણો જ પોતાનો બૂટ હોય. ધેર ઇઝ ઓલવેઝ સેપરેટ શૂ ફોર ધ ઈચ એન્ડ એવરી પર્સન. એટલે કોઈના પગરખામાં પગ મૂકવાની કે બીજાની પસંદગી સેટ કરવાની નહીં, આપણે આપણા ફેક્ટરો નક્કી કરવાના. આર્થિક, ડિસ્ટન્સ, ટ્રાન્સપોર્ટેશન, તમામ આ ત્રણ મુખ્ય છે. બાકી હોસ્ટેલ ફેસિલિટી, જમવાનું, ફેકલ્ટી, આ બધું પાછળથી આવે છે. તો સામાન્ય રીતે પબ્લિક રીતે ક્રમ આપતી હોય છે કે ગવર્મેન્ટ કોલેજોને પ્રથમ ક્રમ આપતી હોય છે આર્થિકના કારણે. એટલે ગવર્મેન્ટમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર આ રીતે હોય છે. પછી જીએમએરએસની જીક્યુ કોટાની ગવર્મેન્ટ કોટા કહેવાય છે, ગવર્મેન્ટ કોટા, પણ એમાં પણ ફી હોય છે 380,000 જેટલી. આથી સોલા, ગાંધીનગર, વડોદરા, પાટણ, હિંમતનગર આપણા ઘરથી કેટલું અંતર છે એ પર આપ ક્રમ આપી શકો છો. એના પછી સેલ્ફ ફાઇનાન્સની જીક્યુ, SFI સેલ્ફ ફાઇનાન્સની જીક્યુ, કે જે GMARS MQ કરતો ઓછી ફી હોય છે. PSA, LG છે કે અન્ય કોઈ જે પણ કોલેજોની સેલ્ફ ફાઇનાન્સની જીક્યુને આપો. એના પછી GMARS MQ કોટાને આપવાની, અને એના પછી સેલ્ફ ફાઇનાન્સની MQ કોટાને આપવાનું. સૌથી પ્રથમ તમારે આર્થિક ફેક્ટરને વધારે ધ્યાન રાખવાનો છે. તમારી માતા પિતાની આર્થિક કન્ડિશન કેવી છે, કેટલા ભાઈ બહેન છો, બાકીના કયા ધોરણોમાં ભણે છે, એ ખર્ચો ચાલુ છે કે આવવાનો છે. આથી બીજું કે ફક્ત MBBS પૂરું કરી દેવાથી પૂરું થઈ જતું નથી, સિવાય કે આપ MBBS કરીને સંતોષ માનો અથવા ગવર્મેન્ટમાં MBBS કરીને જોડાઈ જવા માગતા હોય, તો MBBS કર્યા પછી PG પણ ખર્ચો સામે ઊભો છે, આવે છે, આ ધ્યાન રાખવાનું. આપના ભાઈ બહેનોનો કેટલો ખર્ચો છે એ પણ ધ્યાન રાખવાનું. સૌથી પહેલાં તો આપણે નક્કી કરવાની જરૂર છે કે ખરેખર તમે MBBS બનવા માગો છો. કારણ કે પહેલાં મેડિકલ ક્ષેત્ર એવું જ હતું, ફક્ત એટલું જ એવું હતું કે જેમાં જોબ સોરિટીથી માંડીને અત્યારે વકીલ પણ સારા કમાઈ શકે છે, આર્કિટેક્ટ બી સારા, ફેશન ડિઝાઇનર, ઇન્ટિરિયર બી સારા કમાઈ શકે છે, તમામ લોકો સારું કમાઈ શકે છે. આથી મેડિકલને કમાવા માટે જ આપો છો, સેવા માટે આપો છો. એટલે પહેલાં સૌ પહેલાં તમે નક્કી કરો કે તમારે અથવા સમાજમાં માનપાન છે, બ્રેડ એન્ડ બટરની ચિંતા નથી, જોબ સોરિટી છે, આપ કેમ મેડિકલમાં જવા માગો છો એ સાંચિતે વિચાર કરો. પહેલાં જેવું મેડિકલમાં કમાવાનું રહ્યું નથી, એ સિવાય ઘણા બધા ફેક્ટરો. આપ કોઈ પણ બ્રાન્ચ પસંદ કરો, એમાં તમે સારા આગળ વધો તો દરેક બ્રાન્ચમાં કમાવાનું કોમ્પ્યુટર હોય કે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ હોય કે એક શિક્ષક પણ સારું કમાઈ શકે છે. માન સન્માનની વાત કરીએ તો આ બધું જોઈ શકો છો, ચાલુ સિનારિયો શું છે એના અંગે વધુ નથી કહેતા. પરંતુ જો આપે મેડિકલમાં મન બનાવી જ લીધું હોય તો આર્થિક ફેક્ટરને વધારે ધ્યાન આપો. બીજું કે મેડિકલની કેટલીક સત્યતા સ્વીકારી લો કે એ 12મા ધોરણ કરતો પણ વધારે ભારું ભણવાનું છે. બીજું, આપ મેડિકલમાં જાઓ તો સામાજિક ક્ષેત્રે એટલો બધો ભાગ નહીં લઈ શકો, એ પણ ધ્યાન રાખવાનું. ભણવાનું ભારે છે, લાંબુ છે, વિચિત્ર છે, ખર્ચાળ છે, આ રીતે મન બનાવી લો. આપ અત્યારે 2019 MBBSમાં એન્ટર થાઓ અને 4.5-5 વર્ષમાં MBBS થઈ જાઓ, એના પછી આપ MBBS એકલું નહીં ચાલે, MD કે MS પણ જોઈશે. ઇવન હું તો એમ કહું છું કે 8.5 વર્ષ પછી જ્યારે આપણે MD કે MS બનો ત્યારે MD MSનું પણ એટલું મહત્ત્વ નહીં રહ્યું હોય, MCH કે DM પણ આપણે બનવું પડશે. આથી લાંબા ગાળાનું આયોજન હોય એ બધું આપ ધ્યાન રાખો. બીજું કે મોટાભાગના લોકો એ પણ ભૂલ કરતા હોય છે કે અહીંયા MBBS થઈ અને પછી ફોરેન જતા હોય છે. 3 ઇડિયટ્સમાં એક ડાયલોગ કહે છે કે તે આટલું ભણ્યો, આમ કર્યો, MBA કર્યું, ફોરેન ભણ્યો, એના પછી જ બેંક મેનેજર બનવું હતું, તો ડાયરેક્ટ જ બનવું હતું ને. તો જે પણ વિદ્યાર્થીઓ અથવા વાલીઓના મગજમાં ભવિષ્યમાં ફોરેનમાં સેટ થવાની ઈચ્છા હોય તો એમને મારી વિનંતી છે કે ગુજરાતની કે ભારતની એક પણ મેડિકલ સીટો ન બગાડશો. અહીંયા MBBS થયા પછી ત્યાં જશો, ઝીરોથી શરૂઆત કરવી પડશે, IELTS હોય કે કંઈ પણ, એના કરતાં બેટર છે કે તમે જો ખરેખર તમારું અંતિમ ટાર્ગેટ ફોરેન જવાનું જ હોય તો તમારે અત્યારથી જ ફોરેન જવું જોઈએ. મિત્રો,
મેં કહ્યું એ પ્રમાણે આપ હવે ઉદાહરણ સાથે આપને સમજાવું કે ભણવાની રીતે કરમસદમાં સારામાં સારું ભણાવે છે. આથી અમુક જ બીજે મેડિકલ VS આ બધાનો મોહ રાખ્યા કરતાં ફી ટ્રાન્સપોર્ટેશન શું શું ફેક્ટરો ધ્યાન રાખવા. હવે તમારાથી ડિસ્ટન્સ કેટલું દૂર છે, દાખલા તરીકે પાટણનો કોઈ વ્યક્તિ છે, એના ઘર આગળ કોઈ કોલેજ છે અને અહીંયા VS કે અન્યમાં મોં રાખ્યા, હું તો એમ તો કહું છું કે બીજે મેડિકલમાં પણ મળતું હોય પાટણના કોઈ વ્યક્તિને અને એને ઘર આગળ કોલેજ છે તો એને પહેલી પસંદગી એટલા માટે આપવી જોઈએ કે બોન્ડ ભરવાની માથાકૂટ નથી, માનો કે અહીંયા રહે છે તો એને જમવાથી માંડી ટ્રાન્સપોર્ટેશનને અન્ય ખર્ચો પણ થાય છે. આથી ઘણા બાળકોને હોમ સિકનેસ હોય છે, ભણવાનું ભારે છે, માતા પિતાની હોમ જરૂરી હોય છે, આથી હોમ સિકનેસવાળાને હોમ એટમોસ્ફિયર મળી રહે એ બી. ઘણા બાળકો જમવાના કારણે પણ આગા પચાત, ખરેખર તો હોસ્ટેલમાં રહેવું, હોસ્ટેલની લાઈફ એ અલગ મજા છે, એના અલગ ફાયદા છે, પરંતુ છતાં પણ બાળકો હેરાન થતા હોય છે. આથી ઘર આંગણાથી તમારે કેટલું નજીકમાં નજીક છે, આ 2-5 મહિનાનો સવાલ નથી, 5 વર્ષથી વધુ સમયનો સવાલ છે. આથી તમારે શું શું ધ્યાન રાખવું એ પણ મહત્ત્વનું છે. ઇન્ટર્નશીપ સુધીનું વિચારવું જોઈએ, ઇન્ટર્નશીપ પછી નીટ માટેના ક્લાસીસ ક્યાં કેવા અવેલેબલ છે તો PG પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે મેં કહ્યું પાટણમાં રહેતા વ્યક્તિએ અમદાવાદમાં VS કે અન્ય પસંદગી આપતા પહેલાં પાટણ આપવી જોઈએ. એ રીતે માનો કે કોઈ વ્યક્તિ નરોડા રહે છે તો એણે 2 પસંદગી માનો કે કરવાની છે, પાટણ ને હિંમતનગર, તો હિંમતનગર એને ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે, પાટણમાં વાયા મીડિયા અથવા 2 બસો બદલીને જવું પડે, તો આવા ફેક્ટરો પણ ધ્યાનમાં રાખવા જોઈએ. ઉત્તર ગુજરાતમાં કોઈ વ્યક્તિ રહે છે તો તેણે હિંમતનગર, વડનગર, પાટણ, આપદાની જૂનાગઢ કે વલસાડ કરતો પહેલી પસંદગી આપવી જોઈએ. દક્ષિણ ગુજરાતમાં રહે છે તો એણે વલસાડની પહેલી પસંદગી આપવી જોઈએ. કાઠિયાવાડમાં રહે છે તો એને જૂનાગઢની પહેલી પસંદગી આપવી જોઈએ. મતલબ તમારા ઘરેથી કેટલું અંતર છે આને ધ્યાન આપવું જોઈએ. અને ઉત્તર ગુજરાતવાળાને 16 પસંદ પહેલી પસંદગી એટલા માટે આપવી જોઈએ કે ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, યાની કે મેં ઉપર છેલ્લી જનરલ આપને વાત કરી છે. કોઈ પણ વ્યક્તિ ડિટેલમાં જાણવા માગતું હોય, ચોઇસ ફિલિંગમાં તકલીફ પડતી હોય તો એ મને બિંદાસ ફોન કરી શકે છે. ડૉક્ટર કનુભાઈ જે પટેલ, ઓર્થોપેડિક સર્જન, ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળનો 9 વર્ષથી પ્રમુખ છું. જુદી જુદી સેવાઓ, ફ્રી સેવાઓ અને સહાયો કરી રહ્યો છું. મારા મોબાઈલ નંબર લગભગ ના હોય તો હશે જ, 9427681802, 6350173400. મિત્રો, આપ મને કોઈ પણ વિશે બિંદાસ પૂછપરછ કરી શકો છો. મારી YouTube ચેનલ પણ છે, એમાં પણ આપણને ઘણી બધી માહિતી મળી શકે. આ સિવાય ફોરેનમાં જવાના શું શું ફાયદા છે, આટલું મોંઘું ખર્ચાળ શિક્ષણ 1 વર્ષની, હું તો ઘણા ડૉક્ટર મિત્રોના ફોન આવે છે, એમને કહું છું કે 1 વર્ષના 18-20 લાખ અહીંયા ખર્ચવા, એના કરતો 18 લાખની અંદર ફોરેનમાં પતતું હોય તો ફોરેનમાં જવાના શું શું ફાયદા છે અને શું શું ધ્યાન રાખવાનું છે, મેડિકલ રિપીટ નીટ આપવાના શું શું ફાયદા છે એની પણ ચેનલ છે, અને ડેન્ટલના શું શું ફાયદા છે. તો મિત્રો, ઓલ ધ બેસ્ટ, આપને આપની પસંદગીની બ્રાન્ચ મળી જાય એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ ડૉક્ટર કનુભાઈ જે પટેલ.